મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે બુકાનીધારી વ્યક્તિઓએ ફેલાવેલી હિંસાની સરખામણી 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે કરી. ઠાકરે કહ્યું હતું કે જે ઘટના રવિવારે બની તે એવી હતી જેને આપણે 26/11 પછી જોઈ શકી. બધાને ખબર હોવી જોઈએ કે નકા પાછળ કોણ હતા. તેમણે કહ્યું કે આજના યુવાઓને વિશ્વાસમાં લેવાની જરૂર છે. યુવા આજે આત્મવિશ્વાસ ગુમાવી રહ્યું છે. ये जो हमलावर थे क्या जरूरत थी उनको नकाब पहनने की. ये तो कायर थे, कायर है और ऐसी कायरता का कभी भी अपने हिंदुस्तान में समर्थन नहीं हो सकता. और जिस तरीके से मैंने देखा टीवी पर तो ये तो मुझे 26 नवंबर का जो हमला हुआ था उसकी याद आ गई. तो ऐसे हमले तो मैं तो महाराष्ट्र में नहीं बर्दाश्त करूंगा. આ સાથે શિવસેના પ્રમુખે મહારાષ્ટ્રના છાત્રોને આશ્વસ્ત કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં આવી કોઈ પણ ઘટના નહીં બને. મેં તો યહી કહુંગા કે મહારાષ્ટ્ર મેં ચિંતા કરને કી કોઈ આવશ્યકતા નહીં. હમ યહાં બેઠે હુએ હૈ ઓર મેં મેરે મહારાષ્ટ્ર કે જીતને સારે યુવા ઓર યુવતી હૈ ઉનકો આશ્વસ્ત કરના ચાહતા હું, ઉનકો વિશ્વાસ દિલાના ચાહતા હું કે એસી કોઈ ભી બાત મેં મહારાષ્ટ્ર મેં નહીં હોને દુંગા ઓર મેં બર્દાશ્ત નહીં કરુંગા. નહીં મેં તો ફિલહાલ ઇસમે રાજનીતિ નહીં લાના ચાહતા. યે નકાબ જો થા ઉનકે ચહેરે પર વો ઉતરના ચાહીએ, વો ઉતરના હી ચાહીએ ઓર અસલી ચહેરા જો હમલા જિસને કિયા ઉનકા પૂરે દેશ કે સામને આના હી ચાહીએ.